સ્ટુડન્ટ કેમ છો હું દીપક ગોગરા ફરી એક વખત આપ સર્વેનું જીનિકલી ઇન્સ્ટિટ્યૂટના ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું વે સ્ટુડન્ટ આજે આપણે ભેગા થયા છીએ આપણું સ્ટાન્ડર્ડ નું જે કેમિસ્ટ્રી સબ્જેક્ટનું ચેપ્ટર નંબર ફોર છે કેમિકલ કાઇનેટિક્સ રાસાયણિક ગતિ કે એની સ્ટડી માટે આપણે ભેગા થયા છીએ અને એના ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટને ફટાફટ આપણે રિવિઝન કરવાના છે તો ગાઈઝ સ્ટાર્ટ કરીએ ઓકે સૌથી પહેલું તો ક્વેશ્ચન છે એના માટે આપણે કહીએ તો કોઈ પણ વૈજ્ઞાનિક ચાલો કોઈ નવી કોઈ પ્રક્રિયા શોધે છે તો એ સૌથી પહેલા તો એ પ્રક્રિયા માટે ત્રણ બાબત રજૂ કરવાની હોય એ વૈજ્ઞાનિકે અને એમાં જે ત્રીજી બાબત છે પ્રક્રિયાનો વેગ

કોઈપણ પ્રક્રિયા જો સ્વયંભૂત થતી હોય રાયશ તો બને ત્યાં સુધી એમાં પ્રોડક્ટ કેવી મળે મેક્ઝિમમ મળે એટલે વૈજ્ઞાનિકે સૌથી પહેલા તો એ નક્કી કરવું પડે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં બને ત્યાં સુધી શોધેલી પ્રક્રિયા થતી હોવી જોઈએ જે આપણે પરથી જાણવા મળે ખબર છે કે જો ડેલ્ટાજી નું મૂલ્ય ઋણ હોય લેસ દેન ઝીરો હોય તો પ્રક્રિયા આપમેળે થતી હોય છે ક્લિયર ચાલો ત્યાર પછી વૈજ્ઞાનિકે જો બીજી કોઈ બાબત જાણવાની જરૂર પડે પોતે શોધેલી પ્રક્રિયા માટે તો એ પ્રક્રિયા કેટલા અંશે પૂર ના થશે मींस કે એમાં નિપજનો જથ્થો સીધી વસ્તુ છે નિપજનો જથ્થો કેવો મળવો જોઈએ गाइस मैक्सिमम મળવો જોઈએ એટલે કે જો સંતુલન મૂલ્ય એક કરતાં મોટું હશે તો એનો મતલબ એવો થશે કે પ્રક્રિયા મેક્સિમમ પૂરોગામી દિશામાં થતી હોય અને જો પૂરોગામી દિશામાં પ્રક્રિયા થતી હોય તો ઓબ્વિયસલી છે કે નિપજનો જથ્થો પણ કેવો હશે વધારે હશે તો જે તે વૈજ્ઞાનિકે પોતે શોધેલી પ્રક્રિયામાં બીજી બાબત જે નક્કી કરવી પડે એ છે સંતુલન અચળાંક ઓકે અને સૌથી અગત્યની બાબત એ પ્રક્રિયા ફટાફટ પૂરી થવી જોઈએ મીન્સ કે પ્રક્રિયાને સંતુલન સુધી પહોંચવા લાગતો સમય અથવા તો પ્રક્રિયાનો વેગ તો સમય હોય વેગ હોય એ માહિતી આપણને રાસાયણિક ગતિ કી શબ્દ હકીકતમાં ગતિ કી એ ગ્રીક વર્ડ કાઇનેસિસ પરથી આવેલો છે જેનો મતલબ થાય છે ગતિ અથવા ચલન તો એક પ્રાઇમરી માહિતી એટલે સાથે સાથે લઈ લીધેલી છે જો કે એમસીક્યુ માટે એટલી બધી ખાસ ઇમ્પોર્ટન્ટ નથી બીજી વસ્તુ ખૂબ અગત્યની કે કે રાસાયણિક છે અને ઉષ્મા એમ કહેવાય ને એક સિક્કાની બે બાજુ છે મીન્સ કે એક સિક્કામાં કેમ હેડ હોય તો ટેલ હોય અથવા ટેલ હોય તો હેડ હોય એ રીતે ગાયસ એકલી રાસાયણિક ગતિ કી ઇન્ડસ્ટ્રીમાં કામની નથી કે એકલી થર્મોડાયનેમિક્સ ડાયને કામની નથી બેનો સમન્વય જરૂરી છે મીન્સ કે બે જોડિયા ભાઈઓ છે એવું આપણે કહી શકીએ

થર્મો ડાયનેમિક્સ વડે જાણી શકીએ છીએ સમજી શકાય છે કાંઈ એનો મતલબ થર્મો ડાયનેમિક્સમાં જે માહિતી નથી મળતી એ માહિતી આપણને રાસાયણિક ગતિ કી આપે છે અને રાસાયણિક ગતિમાં જે માહિતી નથી મળતી એ આપણને થર્મોડાયનેમિક્સ આપે છે એટલા માટે એ બંને એકબીજાના પૂરક છે અલ્ટિમેટલી એકબીજા સાથે સંકળાયેલા કહેવાય અને એટલે જ બંનેના સમન્વયનો ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ જરૂરી બને છે તો રાસાયણિક ગતિનો શું ફાયદો છે અલ્ટિમેટલી થર્મો ડાયનેમિક્સની મર્યાદા શું છે

તો એ વસ્તુ થર્મોડાયનેમિક્સ ફાયદો છે જે રાસાયણિક ગતિકીની શું કહી શકાય મર્યાદા કહી શકાય ક્લિયર છે ઓકે નેક્સ્ટ આપણે વાત કરીશું ગાઈસ રાસાયણિક ગતિકી કોને કહેવાય રાસાયણિક ગતિકીની વ્યાખ્યા ઓકે કે રાસાયણિક ગતિકી કોને કહેશું ગાઈસ તો સીધી વસ્તુ છે જે હમણાં વાત કરી એકની એક વાત હું રિપીટ કરું છું કે રસાયણ વિજ્ઞાનની એવી શાખા હોય કે જેમાં આપણે પ્રક્રિયાનો વેગ આપણે રાસાયણિક ગતિકીમાં વેગનો તો સ્ટડી કરવાનો છે કે જેમાં પ્રક્રિયાનો વેગ અને વેગને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવામાં આવતો હોય એને આપણે શું કહે છે ગાઈસ રાસાયણિક ગતિ કે ઇન શોર્ટ આ રસાયણ વિજ્ઞાનની એવી શાખા છે કે જે પ્રક્રિયાના વેગ સાથે સંકળાયેલી છે કોઈપણ પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થશે કેટલો જથ્થો મળશે એ બધું વેગને અસર કરતા પરિબળો પર ડિપેન્ડન્ટ છે તો આપણે આ ચેપ્ટરમાં વેગ અને વેગને અસર કરતા પરિબળો શીખીશું બીજી વસ્તુ ગાઈસ વેગ સાથે સંકળાયેલી બાબત સ્ટડી કરવી છે તો પ્રક્રિયા વેગને આધારે આપણે પ્રક્રિયાને ત્રણ ભાગમાં વેચી શકીએ સીધી વસ્તુ છે જ્યારે કોઈ કોમ્પિટિશન હોય તો અમુક કોમ્પિટિટર્સ એવા હશે કે જે સૌથી ઝડપથી દોડતા હશે અમુક કોમ્પિટિટર એવા હશે કે જે મીડિયમ વેગથી દોડતા હશે અને અમુક કોમ્પિટિટર જે હારી જવાના છે તે સાવ સ્લો વેગથી દોડતા હશે ક્લિયર તો એવું જ અહીંયા કંઈક છે કે વેગને આધારે પ્રક્રિયાને ત્રણ ભાગમાં વેચે છે કે તો અત્યંત ઝડપી પ્રક્રિયા

અને એ રંગ પરિવર્તન નેનો સેકન્ડ પીકો સેકન્ડ કે તેના કરતા પણ ઓછા સમયમાં રંગ પરિવર્તન આવશે તો અત્યંત ઝડપી પ્રક્રિયા થઈ તો સીધી વસ્તુ છે ગાઈઝ આવી પ્રક્રિયાનો અભ્યાસ તો બહુ મુશ્કેલ બની જાય ઓકે તો જનરલી જનરલી આવી પ્રક્રિયાનો આપણે સ્ટડી કરીએ છીએ પણ અંતિમ બિંદુએ એક્ઝેક્ટલી શું થયું એ આપણે ડિટેલમાં સ્ટડી કરી શકીએ નહીં કારણ કે અત્યંત ઝડપી પ્રક્રિયાઓ છે ક્લિયર એ જ રીતે ગાય જો હું ડાયરેક્ટ પહેલા અતિ ધીમી પ્રક્રિયાની વાત કરું તો અતિ ધીમી પ્રક્રિયાની સ્ટડી કરી શકાય પણ એના માટે સમય વધારે જોઈએ સમય કેવો જોઈએ વધારે આપણે કહીએ લોખંડનું ક્ષારણ તો શું ભાઈ આપણે નવું લોખંડની બારી અથવા ગ્રીલ બનાવેલી છે તો શું એનું બે દિવસમાં કાઢી જશે નહીં એ અમુક મહિનાઓ જશે પછી એને કાટ લાગશે તો લોખંડનું ક્ષારણ પણ કેવી પ્રક્રિયા છે ગાય ધીમી પ્રક્રિયા છે ઓકે

કે અત્યંત ઝડપી પ્રક્રિયાની સ્ટડી નથી કરતા જનરલી આપણે કોઈ બી ચાહે સ્કૂલની લેબોરેટરી હોય કે ઇન્ડસ્ટ્રીની લેબોરેટરી હોય મોટે ભાગે જે પ્રક્રિયાની સ્ટડી કરીએ છીએ એ ઓરડાના તાપમાને મીન્સ કે સાધારણ અથવા તો ધીમી પ્રક્રિયાનો અભ્યાસ કરે છે કે જે યોગ્ય પરિસ્થિતિમાં જેનો વેગ વધારે તો એવી પ્રક્રિયાની સ્ટડી કરે છે જેમ કે હું કહું હેબર પ્રોસેસ કોન્ટેક પ્રોસેસ અહીંયા રૂ હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન

ઓકે અને એ વેગ વિશે સ્ટડી કરવામાં આપણે સૌથી પહેલા સરેરાશ વેગના સૂત્ર તરફ જઈશું કે પ્રક્રિયાનો વેગ શું છે ઓકે એની વ્યાખ્યા શું આપી શકાય સરેરાશ વેગનું સૂત્ર કઈ રીતે તારવી શકાય એના ઉપર પહેલા ફોકસ કરીશું ક્લિયર તો પ્રક્રિયાનો વેગ કોને કહેશું કાય સિમ્પલ લોજિક છે તમે ગ્રાફમાં જોઈ શકો છો આ તરફ જતાં સમય વધતો જાય

અથવા નિપજની સાંદ્રતા શરૂઆતમાં ઝીરો હોય એ સમય સાથે વધતી જાય છે જો તો આ પ્રોડક્ટ નિપજની સાંદ્રતા છે જો નિપજની સાપેક્ષમાં મારે વ્યાખ્યા આપવી હોય તો કે એકમ સમયમાં નિપજની સાંદ્રતામાં થતા વધારાને આપણે શું કહીએ છીએ ગાય ઓકે પ્રક્રિયાનો હોય અને જો પ્રક્રિયક નિપજ બંનેની સાપેક્ષમાં આપણે વ્યાખ્યા કેવી હોય ગાય તો પહેલી ડેફિનેશન કે એકમ સમયમાં પ્રક્રિયા કે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર એને આપણે શું કહીએ છીએ ગાઈસ પ્રક્રિયાનો વેગ કહીએ છીએ તો ઓલ ઓવર જે તે ફિઝિક્સમાં આપણે વેગ એટલે અંતર ભાગ્યા સમય કહીએ છીએ કે એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર એની જગ્યાએ અહીંયા અંતરને બદલે આપણે શું લઈએ છીએ ગાઈસ અહીંયા આપણે સાંદ્રતા પ્રતિ સમય લઈએ છીએ શું લઈએ છીએ સાંદ્રતા પ્રતિ સમય એકમ સમયમાં ઓકે પ્રક્રિયા કે નીપજની સાંદ્રતામાં થતો ફેરફાર તો વેગનું સૂત્ર ગોખવાની જરૂર નથી ઓટોમેટિક વ્યાખ્યા પરથી જ આપણને બનાવતા આવડી જાય ક્લિયર ઓકે ચાલો બીજી વસ્તુ શરૂઆતમાં જ કહી દઈએ છીએ કે જ્યારે કોઈ પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થતી હોય ગાય ઓકે તો એવી પ્રક્રિયામાં જે સૌથી ધીમો તબક્કો છે માની લો આ ધીમો તબક્કો છે સૌથી ધીમો એ ધીમો તબક્કો જ પ્રક્રિયાનો વેગ નક્કી કરે એટલે આપણે આર ડી એસ રેટ રેમિંગ સ્ટેપ વેગ નિર્ણાયક પ્રતિ સમય બરોબર તો જો પ્રક્રિયકની સાપેક્ષમાં એક માની લો એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં જે ફેરફાર થાય છે તે ડીએક્સ છે એટલે હું લખી શકું ડીએક્સ dt પણ પ્રક્રિયકની સાપેક્ષમાં લખું તો એને માઇનસ સિમ્બોલ વડે દર્શાવે ઓકે આ એવું નથી કે વેગ માઇનસ છે માઇનસ સિમ્બોલ એવું સૂચવે છે કે પ્રક્રિયા સાપેક્ષમાં જો વેગ વેગ માપશો તો પ્રક્રિયકની સાપેક્ષમાં શું દર્શાવે છે ઘટાડો દર્શાવે છે ક્લિયર કહેવાનો મતલબ ઓકે માઇનસ છે એ વેગ નું વેગ ઋણ છે એવું નથી દર્શાવતું માઇનસ સિમ્બોલ એવું સૂચવે છે કે પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયાનો વેગ ઘટતો જતો માલુમ પડે છે ક્લિયર અને નિપદની સાપેક્ષમાં કેવો માલુમ પડે વધતો જતો એટલે નિપદની સાપેક્ષમાં જ્યારે વેગ લખીએ તો આપણે આગળ પ્લસ કરીશું પ્રક્રિયકની સાપેક્ષમાં વેગ લખીએ તો આપણે માઇનસ કરીશું ઓકે બાકી વેગ ઋણ હોતો નથી ક્લિયર ઓકે ચાલો સરેરાશ વેગ વિશે વાત કરી દઈએ ગાઈશ કે માની લો આપણી પાસે કોઈ એવી પ્રક્રિયા છે કે જેમાં પ્રક્રિયક એટલે રિએક્ટન્ટના એક મોલમાંથી પ્રોડક્ટ એટલે નિપજ પીણા પણ કેટલા મોલ બને છે એક જ મોલ બને છે એવું આપણે માની લઈએ ક્લિયર જો કે આખું સૂત્ર તારવી શકાય પણ મેં કીધું એમ કોઈક રિવિઝન છે તો કોઈ બધું સૂત્ર તારવા ન બેસે આપણે એવું ધારી શકીએ કે જુદા જુદા સમય માનો ટી વન સમયે પ્રક્રિયકની સાંદ્રતા આર હોય એ નિપજની સાંદ્રતા પી હોય એવી રીતે ટી ટુ પ્રક્રિયકની સાંદ્ર આર ટુ રીતે તો સરેરાશ વેગ એટલે આપણે કહીએ છીએ પ્રક્રિયકની સાંદ્રતાનો તફાવત છેદમાં સમયનો તફાવત જો નિપજની સાપેક્ષમાં કેવું હોય તો આપણને ખબર જ છે નિપજની સાંદ્રતાનો તફાવત છેદમાં સમયનો તફાવત અને આપણે કિંમત મૂકીએ છીએ અને મેં વાત કરી એમ પ્રક્રિયકની સાપેક્ષમાં વેગ દર્શાવવા માઇનસ સિમ્બોલ હોય નિપજની સાપેક્ષમાં પ્લસ હોય કારણ કે નિપદની સાપેક્ષમાં નિપદની સાંદ્રતા વધતી જાય છે એટલે નિપદની સાપેક્ષમાં વેગ છે તે વધતો જતો માલુમ પડે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય તો એની સાપેક્ષમાં વેગ ઘટતો જતો માલુમ પડે ક્લિયર બીજું સાંદ્રતા અને સાંદ્રતા પર સમય કહીએ છીએ વેગનો એકમ તો આપણે કહી શકીએ કોમન વેગનો એકમ શું કહી શકાય સાંદ્રતા પર સમય પણ સમય જુદા જુદા કોઈ બી એકમમાં હોઈ શકે સેકન્ડમાં હોઈ શકે મિનિટમાં હોઈ શકે દિવસમાં હોઈ શકે તો જુદા જુદા કોઈ બી એકમમાં દર્શાવી શકે તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ગાય સૂત્ર અને સૂત્ર આપણે કહી દીધું કે માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી અને પ્લસ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી ક્લિયર જો સૂત્રમાં હું ડેલ્ટા ટીસ ટુ ઝીરો લઉં સમયનો તફાવત તમે લવું ફિઝિક્સમાં પણ તમને ખ્યાલ છે પણ તમને ખ્યાલ છે જ્યારે સમયનો તફાવત વધારે હોય ત્યારે સરેરાશ તમે લખો છો એટલે ડેલ્ટા દર્શાવજો પણ એ જ ઓ મીન્સ કે અતિ સૂક્ષ્મ સમયના ફેરફાર માટે જે તે પ્રોપર્ટી તમારે ગણવી હોય તો તમે વિકલનીય પદ બનાવી દો છો તો ડેલ્ટાની જગ્યાએ ડી લખો છો મને જે વેગ મળશે એટે ટાઈમ વેગ મળે કે માનો દસ વાગે ઘરેથી નીકળ્યા અને દસ ને હું વેગ માપું તો સમયનો તફાવત વધારે છે પિસ્તાલીસ મિનિટનો તો એ સરેરાશ વેગ કહેવાય પણ દસ વાગે હું ઘરેથી નીકળું અને દસ ને પચીસ સેકન્ડ તો જો પચીસ સેકન્ડ ના તફાવતનો હું વેગ માપું તો અતિ સૂક્ષ્મ સમય પિસ્તાલીસ મિનિટની સાપેક્ષ માં પચીસ સેકન્ડ અવગણી શકાય તેવો સમય કહી શકાય અને અતિ સૂક્ષ્મ તફાવત થઈ ગયો તો એટ એ ટાઈમ એટલે ત્વરિત વેગ કહેવાય જો સરેરાશ વેગના સૂત્રમાં ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો એટલે સમયનો તફાવત અતિ સૂક્ષ્મ લેવામાં આવે ગાય તો એને આપણે ત્વરિત વેગ વેગ તો મેં ઓલરેડી કહી દીધું ગાય જો ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લઈએ તો એને આપણે ત્વરિત વેગ વડે દર્શાવીએ છીએ અને ત્વરિત વેગના મૂલ્યમાં આપણે કીધું ડેલ્ટાવાળા પદને વિકલની એટલે ડી સ્વરૂપે લખીએ છીએ એ વિકલનીય સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય અને આલેખ પરથી જો વાત કરીએ તો આજે ઢાળ આવશે વક્ર રેખાનો એ ઢાળ જેટલું જ ત્વરિત વેગનું મૂલ્ય હોય આપણને ખબર છે વક્ર રેખાનો ઢાળ શોધવા માટે શું કરવું પડે છે ગાઈસ કે વક્ર રેખાનો ઢાળ શોધવા આપણે સ્પર્શક દોરવો પડે ને આ સ્પર્શકનો જે ઢાળ મળે એટલે એટ એ ટાઈમ જો ફિક્સ સમય ટી અહીંયા તમે જોઈ શકો છો સૂક્ષ્મ સમય ટી એટલે આ સમય જો ડી ટી લખેલો છે અને આ સાંદ્રતા ડીપી એટલે અતિ સૂક્ષ્મ સમય સાંદ્રતા એટલે કોઈ ચોક્કસ સમયે ઢાળ જે મળે એ ત્વરિત વેગ જેટલું હોય છે પણ ફેર એટલો પ્રક્રિયકની સાપેક્ષમાં આપણે માઇનસ સિમ્બોલ દર વખતે હું કહું છું એ પ્રમાણે અને નિપદની સાપેક્ષમાં પ્લસ અથવા તો ગાય ત્વરિત વેગ માટે ઢાળ આ રીતે પણ શોધાય વક્ર રેખા પરથી સીધી વસ્તુ છે આપણ તમને ખ્યાલ હશે ફિઝિક્સમાં અથવા મેથેમેટિક્સમાં ક્યાંક ને ક્યાંક શીખેલા હશો તો આપણે અહીંયા પછી આ ભાગને આપણે ડીએક્સ સાંદ્રતાનો ફેરફાર કરીએ અને ડીટી કહીએ છીએ તો ઓબ્વિયસલી છે ડીએક્સોન ડીટી છે તમે જોઈ શકો છો આકૃતિમાં આ છે તો ટેન થીટા એટલે આપણને કવે છે સામેની બાજુ ભાગ્ય પાસેની બાજુ ડીએક્સ બાય ડીટી કરશો તો એ પણ તમને શું સૂચવે છે ઢાળ સૂચવે છે તો આ રીતે ગાયઝ આપણે ત્વરિત વેગ શોધી શકીએ છીએ ક્લિયર છે તો આ કોની વાત થઈ ગાય ત્વરિત વેગ રિલેટેડ વાત થઈ છે જો નેક્સ્ટ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ તો ફરી એમસીક્યુ માટે થિયરિકલ આ ચેપ્ટરનો થિયરિકલ એમસીક્યુનો ટોપિક આપણે શીખવા જઈ રહ્યા છે કે પ્રક્રિયા વેગની અસર કરતા પરિબળો ઓકે તો સિમ્પલ શું કોનું કયું પરિબળમાં શું ફેરફાર કરીએ તો વેગમાં શું ફેરફાર જ તમારા દિમાગમાં રહેવો જોઈએ તો જનરલી પ્રક્રિયા વેગની અસર કરતા પરિબળોની વાત કરીએ તો પહેલું આ તો પરિબળ આપણે આગળ ક્યાંક ને ક્યાંક ચેપ્ટરમાં આવી જ ગયેલા છે ગાઈ અથવા સંતુલનને અસર કરતા પરિબળ આવડે તો જો આ એના જેવા જ પરિબળ છે બધા તમે જોઈ શકો છો સંતુલનને અસર કરતા પરિબળમાં આપણે સાંદ્રતા લીધું તો તાપમાન હતું દબાણ હતું ઉદ્દીપક નિયસરે એટલે સંતુલન ને અસર કરતા પરિબળ આવડે તો વેગ ને અસર કરતા પરિબળ પણ તમને ઈઝીલી આવડે પહેલું પરિબળ કહે છે સંપર્ક સપાટી નું ક્ષેત્રફળ ગાઈસ આપણને ખબર છે કે કોઈ પદાર્થ ઉદ્દીપક તરીકે વાપરવાનો પદાર્થ જો હું ચોસલા સ્વરૂપે લઉં અથવા પ્રક્રિયક આપણો ચોસલા સ્વરૂપે લઈએ એની કરતા પાવડર સ્વરૂપમાં લઈએ તો પાવડર અવસ્થામાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય અને એટલે પ્રક્રિયાનો વેગ વધે આપણે ખબર છે સાકરનો ગાંગડો હોય માનો આ એક ગ્રામ સાકરનો ગાંગડો છે પણ આ સાકરના ગાંગડાનો જો આપણે ભૂકો કરીએ ને આ એક ગ્રામ જ છે એવું માની લઈએ તો બંનેનો જથ્થો સરખો છે પણ છતાં જે ભૂકો છે ને એ પાણીમાં ફટાફટ ડિઝોલ્વ થશે કારણ કે એમાં સંપર્ક સપાટીનું ક્ષેત્ર બધા પાર્ટીકલ એક સાથે પાણીના કોન્ટેક્ટમાં આવે અહીંયા ફક્ત ઉપરની સપાટી જ પાણીના કોન્ટેક્ટમાં એટલે પહેલા ઉપરની સપાટી થાય પછી ઉપરની સપાટી ડિઝોલ્વ થાય પછી અંદરની પછી અંદરની પછી તો અહીંયા સ્તર બાય સ્તર ડિઝોલ્વ થશે જ્યારે અહીંયા એક સાથે બધા પાર્ટિકલ કોન્ટેકમાં આવે એટલે ગાયસ પ્રક્રિયામાં પણ જેટલું પ્રક્રિયકની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે એટલે પ્રક્રિયક આપણે કહી શકીએ પાવડર સ્વરૂપનો હોય તો એનો પ્રક્રિયા વેગ પણ કેવો હશે ગાયસ વધારે હોય ક્લિયર એ જ રીતે સાંદ્રતા સીધી વસ્તુ છે લો સેટેલિયરના નિયમ પરથી આપને ખબર છે કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા જેટલી વધારે એટલો પ્રક્રિયાનો વેગ શું થશે વધશે મીન્સ કે મેક્ઝિમમ પ્રક્રિયા ફોરવર્ડ ડિરેક્શન પૂરોગામી દિશામાં થશે તો જરૂરી નથી કે પ્રક્રિયામાં જરૂરી બધા પ્રક્રિયાકને સાંદ્રતા વધારે રાખો ઓકે એમાં પ્રક્રિયકની કિંમતે જોવાય છે કે માનો સરખામોલ હોય બે પ્રક્રિયકો છે સરખામોલ હોય તો જે સસ્તો પ્રક્રિયા હોય એને વધારે રાખી લો એકાદા પ્રક્રિયકને વધારે રાખશો તો એ ફટાફટ પૂરોગામી પ્રક્રિયા થશે બધા પ્રક્રિયકને વધુ રાખવાની જરૂર નથી ગાઈસ જો અલગ અલગ મોલ હોય તો જનરલી જેના મોલ વધારે હોય જેમ કે હેબ પ્રોસેસમાં આપણને ખબર છે ગાઈસ હેબ પ્રોસેસમાં એન ટુ ગેસ પ્લસ થ્રી એચ ટુ ગેસ પ્રક્રિયક છે તો એવા કેસમાં નાઇટ્રોજન કરતા હાઇડ્રોજનના મોલ વધારે રાખવા હિતા છે તો જેના મોલ એટલે ઇનશોર્ટ તત્વ યોગમિતિ પણ ભાગ ભજવે છે તો જનરલ એવું કહી શકાય જેટલી પ્રક્રિયકની સાંદ્રતા વધશે એટલો પ્રક્રિયાનો વેગ પણ શું થશે વધશે ચલો તાપમાનમાં તો દર વખતે આપણે કહીએ છીએ કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો એમાં ઉષ્મા પોતે પ્રક્રિયક તરીકે કામ કરે છે એટલે જ્યારે ઉષ્મા શોષક પ્રક્રિયામાં તમે તાપમાન વધારશો અલ્ટિમેટલી ઉષ્મા વધશે અલ્ટિમેટલી પ્રક્રિયક બાજુ સાંદ્રતા વધે તો ફટાફટ પૂરોગામી દિશામાં પ્રક્રિયા થશે અને નિપજ ફટાફટ મળશે એટલે કહેવાનો મતલબ ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો ફાયદાકારક કહેવાય જ્યારે ઉષ્માક્ષેપક હવે ઉષ્માક્ષેપકમાં ઉષ્મા પોતે નિપત તરીકે વર્તે આ પ્રક્રિયક છે આ નિપત છે હે અને આ ઉષ્મા છે તો ઉષ્મા પોતે નિપત છે હેં તો સીધી વસ્તુ હવે ઉલટાનું આમાં તાપમાન વધારો તો પ્રક્રિયા ઉલટાની લહ સેટેલાઇટ પ્રમાણે પ્રતિગામીમાં જાય તો નિપતનો જથ્થો ઘટે પ્રક્રિયાનો વેગ પૂરોગામીનો વેગય ઘટે ક્લિયર છે તો મારો કહેવાનો મતલબ એવો છે ગાઈસ કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે જેટલું તાપમાન ઊંચું રાખશો એટલો પ્રક્રિયા માટે ફાયદાકારક પણ ઉષ્માક્ષેપક માટે તાપમાન આપણે નીચું રાખીશું અને ઓપ્ટિમમ પરિસ્થિતિનું નિર્માણ કરવું પડે ક્લિયર દબાણમાં દબાણમાં પણ એવું કહે છે કે જો એમાં પ્રક્રિયક અને નીપજ બાજુ વાયુના મોલ જોવાના ગાય છે જો વાયુમય પ્રક્રિયકોના મોલ વધારે હોય ઓકે પ્રક્રિયક બાજુ વાયુના મોલ વધારે હોય તો દબાણનો વધારો ફાયદાકારક કહેવાય કારણ કે તો બજે ફટાફટ નીપજ બાજુ જાય પણ જો બાજુ વાયુના મોલ વધારે હોય તો બને ત્યાં સુધી દબાણ કેવું રાખવું જોઈએ નીચું રાખવું જોઈએ પ્રતિગામી પ્રક્રિયા થાય અને એ જ રીતે બે ત્રણ જગ્યાએ આપણે આવી ગયું છે કે ઉદ્દીપક મુખ્યત્વે શું કરે કે જે ગ્રાફ છે માની લો અહીંયા પોટેન્શિયલ એનર્જી અહીંયા સમય અથવા પ્રક્રિયાક્ષ કહેવાય માનો આ ઉષ્માક શોષક પ્રક્રિયા માટે કહીએ તો આને સક્રિયકરણ ઉર્જા કહેવાય બરોબર તો ઉદ્દીપક મુખ્ય કાર્ય શું છે આ સક્રિયકરણ ઉર્જા ઘટાડવાનું મીન્સ કે જો આ રીતે ગ્રાફ બનાવી દે તો સક્રિયકરણ ઉર્જા ઘટી જાય એટલે પ્રક્રિયાનો વેગ અલ્ટિમેટલી વધવાનો છે પણ છે ગાય જો ઉદ્દીપક અહીંયા મેં નહોતો ઉમેર્યો આ ગ્રાફમાં આ બીજા ગ્રાફમાં મેં ઉમેરેલો છે પણ મેં પ્રક્રિયક અને નિપજ જ્યાં મળવાનું હતું ને ત્યાં જ મેં રાખેલું છે તો ઉદ્દીપક ઉમેરવાથી કઈ નિપજ જથ્થો વધી ન જાય કારણ કે ઉદ્દીપક જેટલો પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે એટલો જ પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધારે એટલે ઓલ ઓવર સંતુલન અચળાંક બદલાય નહીં અલ્ટિમેટલી ડેલ્ટા જી પણ નો બદલાય ઓકે તો ઉદ્દીપક ઉમેરવાથી પ્રક્રિયાનો સંતુલન અચળાંક કે ડેલ્ટા જી મૂલ્યમાં કે નિપજના જથ્થામાં કોઈ ફેર પડે નહીં ફેર એટલો છે એ ફક્ત સક્રિયકરણ ઊર્જા ઘટાડી દે એટલે પ્રક્રિયા આપણે થોડા ટૂંકા સમયમાં પૂરી કરી શકીએ એ જ રીતે જો વાત કરી દઈએ ગાઈસ કે ભાઈ પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળમાં સૂર્યપ્રકાશ આપણે એટલે તો ઓર્ગેનિકમાં ઘણીવાર તીર ઉપર એવું લખીએ છીએ અંધારામાં અથવા સૂર્યપ્રકાશની આજિમાં મીન્સ કે સૂર્યપ્રકાશ પણ પ્રક્રિયાના વેગની અસર કરે છે માધ્યમની પીએચ પણ પ્રક્રિયા વેગની અસર કરે છે તો આ થિયોરિકલ કન્સેપ્ટ હતા તો આમાંથી જો એમ સૂકી આવશે તો થિયરિકલ બેઝ આવતો જે મેં શોર્ટમાં કન્સેપ્ટ લખેલા છે એ જ રીડિંગ કરવા ઓકે ગાઈઝ બીજો હમણાં જે આપણે વેગ સરેરાશ વેગના સૂત્ર તારવા એમાં કઈ પ્રક્રિયા લીધેલી હતી એક મોલ પ્રક્રિયકમાંથી બનતી એક મોલ નિપજ પણ આપણને ખબર છે દર વખતે જરૂરી નથી કે એક પ્રક્રિયક અને નિપજના મોલ એક એક જ હોય અથવા સમાન જ હોય જરૂરી નથી બની શકે કોઈ પ્રક્રિયા આવી હોય 3a 2b ને તો તત્વયોગમિતિ ગુણાંક અલગ અલગ હોય તો એવા કિસ્સામાં વેગ શોધવા માટે શું કરવું પડે ઓકે તો સિમ્પલ કહી દઉં તમને ગાઈસ કન્સેપ્ચ્યુઅલી જ જોઈએ છે સિમ્પલ જે તત્વ યોગમિતિ ગુણાંક હોય સપોઝ થ્રી એ પ્લસ ટુ બી લખેલ હતું તો એની સાપેક્ષમાં હવે મારે વેગ લખવો હોય પ્રક્રિયક છે તો માઇનસ તો એના તત્વ યોગમિતિ ગુણાંક વડે એના વેગને આપણે શું કરી દઈએ છીએ ભાગાકાર કરીએ છીએ જેમ કે નિપત છે તો પ્લસ તો તત્વ યોગમિતિ ગુણાંક વડે ભાગાકાર કરી દઈએ ડીબી અપોન ડીટી શું કામ ગુણાંક વડે ભાગાકાર કરવો પડે તો કે ભાઈ દરેક પ્રક્રિયક અને નિપજની સાપેક્ષમાં વેગ સમાન બનાવવા માટે ઓકે આપણે જે તે તત્ત્વ યોગમિતિ ગુણાંક વડે ભાગાકાર કરવો પડે જેમ કે માની લો આપણી પાસે કોઈ કોમન આવી પ્રક્રિયા છે કે જ્યાં આપણે કહી દીધું વીઆર છે તે પ્રક્રિયક આરનો તત્વ યોગમિતિ ગુણાંક છે વીપી છે તે નિપજ પીનો તત્વ યોગમિતિ ગુણાંક છે એવું આપણે માની લઈએ ક્લિયર તો તમે જો પ્રક્રિયકની સાપેક્ષમાં જે વેગ હતો એને તત્વયોગમિતિ મિતિ ગુણાંક વડે ભાગાકાર કરી દીધો નિપતની સાપેક્ષમાં જે વેગ હતો એને પણ તત્વયોગ મિતિ ગુણાંક વડે ભાગાકાર કરી દીધો શું કામ હજુ કહો છો દરેક પ્રક્રિયક અને નિપજની સાપેક્ષમાં વેગ સમાન બનાવવા માટે આપણે ભાગાકાર કરવો પડે ડિટેલમાં હું અત્યારે ડિસ્કસ કરીશ નહીં તમે જોઈ શકો છો સપોઝ આ પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ તો જો એનો પ્રક્રિયક છે એટલે માઇનસ

માઇનસ વન અપોન એન વન ડી અપોન ડી ટી ટૂંકમાં જો પ્રક્રિયક છે તો માઇનસ કરેલા છે નિપદ છે તો પ્લસ કરેલા છે અને દરેકે દરેકને એના તત્વો યોગ ગુણાંક વડે શું કરેલો છે ભાગાકાર કરેલો છે ગાઈઝ ઓકે તો ગાઈઝ આજનો લેક્ચર અહીંયા સુધી રહેવા દઈએ છીએ આગલા લેક્ચરમાં આપણે ફરી ખૂબ અગત્યના ટોપિક આ ચેપ્ટરના ડિસ્કસ કરવાના છે જેમાં પ્રક્રિયાક્રમ આણવિકતા વિશે વાત કરવાની છે વિકલનીય વેગ રજૂઆત વિશે વાત કરવાની છે પ્રક્રિયા ક્રમ આણવિકતાનો તફાવત જોવાનો છે ક્લિયર તો આજનો લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છે આટલા ટોપિક બરાબર રિવાઇઝ કરજો અને એમસીક્યુ સોલ્વ કરજો બેસ્ટ ઓફ ગાઈસ